हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आदर्श विद्या। फ्रेंड्स, बीकॉम सेम 3 कॉर्पोरेट अकाउंट में आज आप लिक्विडेटर ना हिसाबों जे तमारु तीजा नंबर ने यूनिट जे छे आनी पहला आपणे पागड़ी नु मूल्यांकन अने शेर नु मूल्यांकन भणी गया छे। ओके, आज आप चालू करवा जई गया छे लिक्विडेटर ना इशारो एटले के कंपनी नु स्वैच्छिक विसर्जन। એટલે કે આ આના પરથી તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, બરાબર? કંપનીનું વિસર્જન, ઓકે, એટલે કે કંપનીનું હવે આપણે વિસર્જન કરવાનું છે, કંપની હવે અસ્તિત્વમાં રહેશે નહીં। ઓકે, એટલે કે કંપની શું કરશે, પોતાના જ્યારે પણ આપણે વિસર્જન કરીએ છીએ, બરાબર, તમે ભાગીદારીનું વિસર્જન ભણી ગયા હશો, એમાં શું કરશે, ભાગીદારી પેઢી પોતાના જે પણ મિલકતો જે છે વેચીને દેવા ચૂકતે કરે છે, બરાબર, અને જો રકમ વધે તો ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દે છે। સેમ એ જ રીતે કંપનીનું પણ વિસર્જન હોય છે, પણ કંપનીનું વિસર્જન કરવા માટે એક વ્યક્તિ નીમવામાં આવે છે, બરાબર, જેને લિક્વિડેટર કહેવાય છે। તમે પહેલાં ભણી ગયા છો કે કંપનીનું જે છે કૃત્રિમ રીતે અસ્તિત્વ છે, એટલે કે કંપની ચલાવવા માટે એનું વિસર્જન કરવા માટે માણસોની જરૂર હોય છે, ભૌતિક અસ્તિત્વ નથી એનું, બરાબર। તો પહેલાં તો આપણે લિક્વિડેટરના હિસાબોમાં લિક્વિડેટર કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું, બરાબર। તો લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે કે જેને કંપનીનું વિસર્જન થાય ત્યારે કંપનીની મિલકતોનો નિકાલ કરવા અને દેવા ચૂકવવા તેમજ નાણાં વધે તો સભ્યોને તેમના શેરના પ્રમાણે પરત કરવા નિમવામાં આવે છે। ઓકે, એટલે લિક્વિડેટર એ એવી વ્યક્તિ છે જે કંપનીના અસ્તિત્વથી અલગ છે, બરાબર, એને કાયદા દ્વારા નિમવામાં આવે છે। એ શું કરશે વ્યક્તિ કે કંપનીનું જ્યારે પણ વિસર્જન થાય છે તો એનું કામ એ હશે કે કંપનીની મિલકતો જે છે એ વેચી દેશે અને કંપનીના જેટલા પણ દેવા છે એ ચૂકતે કરી દેશે, બરાબર, અને છતાં પણ જો નાણાં વધે તો એના સભ્યોને તે પરત કરે છે અને એના બદલામાં એને શું મળશે, આ કામ કરવા બદલ એને મહેનતાણું આપવામાં આવે છે, બરાબર। લિક્વિડેટર એવી વ્યક્તિ છે કે જે કંપનીનું વિસર્જન ત્યારે કંપનીની મિલકતો વેચીને દેવા ચૂકતે કરે છે, રકમ વધે તો સભ્યોને પરત કરે છે અને એના બદલામાં એને મહેનતાણું આપવામાં આવે છે, બરાબર। હવે આપણે વાત કરીએ કે વિસર્જનની પદ્ધતિઓ કેટલી છે, બરાબર, તમારે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય છે આ ક્વેશ્ચન, ઓકે, એમસીક્યુમાં, કે વિસર્જનની પદ્ધતિઓ કઈ કઈ છે, કઈ રીતે વિસર્જન થઈ શકે છે। એક તો ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન, ઓકે, બીજું છે સ્વૈચ્છિક વિસર્જન। ઘણીવાર એવું બને કે કંપની જાતે જ સ્વૈચ્છિક વિસર્જન કરી દે છે, અને ત્રીજું છે અદાલતની દેખરેખ હેઠળ વિસર્જન। હવે વિસર્જન એક અણગમતી બાબત કહેવાય, પણ જરૂરી નથી કે દરેક વખતે વિસર્જન એ ખરાબ બાબત જ હોય। ઘણીવાર કંપની શું કરે છે કે પોતાની આખી કંપનીનું પુનઃરચના કરવા માટે પણ વિસર્જન કરતી હોય છે, બરાબર। ઘણી કંપનીમાં એવું હોય છે કે બે કંપની હોય તો એક કંપનીનું વિસર્જન કરીને એનું બીજી કંપની નવી ખોલે છે, ઓકે, એ કરવા માટે પણ વિસર્જન કરતી હોય છે કંપની, બરાબર। પછી ઘણીવાર એવું બનતું હોય છે કે કંપનીની જો આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, બરાબર, કંપની દર વર્ષે જો ઘણીવાર ખોટ કરતી જ જતી હોય તો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન કરવા માટે પણ કંપની તૈયાર થઈ જાય છે, બરાબર। એટલે વિસર્જન કરવા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે, ઓકે, અને એની પદ્ધતિ આપણે જોઈએ, હમણાં ત્રણ પદ્ધતિ છે, એક તો ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન છે, બીજું છે સ્વૈચ્છિક વિસર્જન અને ત્રીજું છે અદાલતની દેખરેખ હેઠળ વિસર્જન, ઓકે। હવે કંપનીના વિસર્જન માટે કઈ કઈ વ્યક્તિ અરજીઓ કરી શકે, આ ક્વેશ્ચન તમારી ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે કે કંપનીના વિસર્જન માટે કોણ કોણ અરજી કરી શકે। તો એક તો કંપની પોતે, કે ઘણીવાર એવું બને કે કંપનીને પોતાનું વિસર્જન ઘણા બધા કારણોસર કરવું હોય, કદાચ નવી કંપની ચાલુ કરવી હોય તો જૂની કંપનીનું વિસર્જન કરતી હોય, કંપનીનું પુનઃરચના કરવી હોય, અથવા તો કંપનીની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો કંપની જાતે જ અરજી કરી શકે છે, બરાબર। પછી જે લેણદારો, પછી હિસ્સેદારો, એટલે કે કંપનીનો એટલે કે શેર હોલ્ડરો પણ આને કહી શકાય, બરાબર, કે શેર હોલ્ડરો પણ અરજી કરી શકે છે, બરાબર। પછી રજિસ્ટ્રાર છે,
અને મધ્ય સરકાર મધ્યસ્થ સરકાર કે રાજ્ય સરકારે જેને સત્તા આપી છે એવી કોઈ પણ વ્યક્તિ જે છે એ કંપનીના વિસર્જન માટે અરજી કરી શકે છે. ઓકે, એટલે કંપનીના વિસર્જન માટે કોણ કોણ અરજી કરી શકે? કંપની પોતે, લેણદાર, હિસ્સેદાર, રજિસ્ટ્રાર, મધ્ય સરકાર કે રાજ્ય સરકારે જેને સત્તા આપી હોય એવી વ્યક્તિ. ઓકે, આ ક્વેશ્ચન ઘણીવાર તમારે પૂછાઈ જાય છે. હવે આ જે છે ચેપ્ટર એકદમ ઇઝી છે, કેમ કે એમાં કોઈ ખાસ તમારે લોજિક આવતો નથી. બરાબર, તમારે ફક્ત એક જ લિક્વિડેટરના હિસાબોનું પત્રક બનાવવાનું હોય છે. લિક્વિડેટરના હિસાબો છે એટલે લિક્વિડેટર જે કામ કરે છે, બરાબર, લિક્વિડેટરનું કામ શું છે? મિલકતો વેચીને દેવા ચૂકતે કરવા. બરાબર, તો એનું ફક્ત તમારે આવક જાવકનું એક પત્રક જ બનાવવાનું હોય છે, બીજું ખાસ આમાં કોઈ જ તમારે ગણતરી એવી કરવાની હોતી નથી. બરાબર, તો પહેલાં તો આપણે વાત કરી કે લિક્વિડેટરના હિસાબોમાં લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક કઈ રીતે બનશે. બરાબર, તો લિક્વિડેટરનું આવક જાવકનું પત્ર એક મહત્વની બાબત છે, કેમકે આ જે આવક જાવકનું પત્રક છે, બરાબર, એમાં તમે જોઈ શકો છો એક રોકડ ખાતા જેવું છે. આ સાઈડ જે છે આવક લખાય છે અને આ સાઈડ જે છે તમારે જાવક લખાય છે. પણ તમારે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જાવક સાઈડનો જે ક્રમ જે છે એ તમારે સાચવવો પડે છે, કેમકે જે તમને જે ક્રમમાં તમને જેની ચૂકવણી કરવાની હોય એ જ ક્રમમાં થવી જોઈએ. જો તમને આડું અવડું કરો છો તો એ તમારે આન્સર રોંગ પડશે. બરાબર, એટલે ખાસ તમારે જાવક સાઈડનો તમારે જે ક્રમ છે એ સાચવવો પડે છે. કેમકે ઘણીવાર વિસર્જનમાં કેવું હોય છે, કંપનીના વિસર્જન એવું ના હોય કે તમે પહેલાં શેર હોલ્ડરોને ચૂકવી દો અને પછી તમે લેણદારોને એને ચૂકવો. બરાબર, પણ જે કંપનીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે જે ક્રમ હોય એ જ ક્રમમાં તમારે નાણાં ચૂકવવા પડે. બરાબર, રકમ વધે છે તો જ તમે શેર હોલ્ડરોને નાણાં ચૂકવો છો. બરાબર, એટલે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક એક મહત્વની બાબત છે, તમારે ખાસ ધ્યાન રાખીને જોવું પડશે. જાવક સાઈડનો તમારે ક્રમ જે છે એ સાચવવો પડે. ઘણીવાર તમારે ક્વેશ્ચનમાં પૂછાઈ પણ જાય છે કે આના પછી કોને ચૂકવવામાં આવશે. બરાબર, એટલે એ ખાસ તમે ધ્યાન રાખો છો. પહેલાં તો આપણે આવક સાઈડ જોઈએ કે કંપનીની અહીંયા તમારે આવક જ લખાશે. બરાબર, હવે કંપનીની આવક કઈ છે? એક તો પહેલાં તો એમની પાસે જે પણ રોકડ સિલક હોય, બેંક સિલક હોય, પહેલાં લખી દેવાશે. બરાબર, પછી લિક્વિડેટરનું કામ મહત્વનું છે કે મિલકતોની ઉપજ. બરાબર, જેટલી પણ મિલકતો છે કંપનીની એ લિક્વિડેટર વેચી દેશે અને પૈસા જેટલા પણ આવે છે, બરાબર, એ અહીંયા લખવામાં આવશે. એટલે કે જમીન મકાન છે, યંત્રો છે, સ્ટોક છે, દેવાદારો છે, જેટલી પણ કંપની પાસે મિલકતો છે એ બધી વેચીને જે પણ નાણાં આવે છે આ સાઈડ લખાશે. ઓકે, એના પછી છે સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો. હવે સંપૂર્ણ સલામત લેણદારો કોને કહેવાય? કે દાખલા તરીકે તમે કોઈ મિલકત ગીરો મૂકીને પૈસા લીધા છે, ઓકે, અને એમને પોતાની જે પણ આપણે મિલકત ગીરો મૂકી છે, માની લો કે તમે 1 લાખની મિલકત છે તમારી, બરાબર, અને તમે 1,50,000ની કોઈ મિલકત, માની લો કે જમીન મકાન તમે ગીરો મૂકીને લોન લીધી, તો તમારી લોન તો ખરેખર 1,50,000ની હતી, સોરી 1 લાખની હતી. બરાબર, અને જમીન મકાનની કિંમત કેટલી છે? 1,50,000. હવે લેણદારો શું કરશે કે જ્યારે પણ કંપનીનું વિસર્જન થાય છે ત્યારે એને 1 લાખ રૂપિયાની તો લઈ લેશે લેણદારો. બરાબર, પણ આપણી જમીન મકાનની કિંમત કેટલી હતી? 1,50,000. તો જે 50,000 આવી રહ્યા છે એ તમારે ક્યાં જશે? સંપૂર્ણ સલામત લેણદારનો વધારો કહેવાશે. બરાબર, એમ તો સંપૂર્ણ સલામત લેણદારોનો વધારો કોને કહેવાય? કે જે પણ મિલકતની ઉપજ થઈ છે, બરાબર, એમાંથી તમારે લેણદારો જેટલા પણ હોય એ માઇનસ થઈ જાય. તો જે પણ વધારો આવ્યો છે એ તમારે અહીંયા લખાય. બરાબર, એટલે કે આપણી મિલકતની ઉપજ હતી 1,50,000, લેણદારોને ચૂકવવાના હતા 1 લાખ, એટલે 1,50,000માંથી 1 લાખ આપણે માઇનસ કરી દઈએ, 50,000 જે વધારો આવ્યો છે અહીંયા લખાશે. હવે દાખલા તરીકે એવું બને કે માની લો કે તમારે મિલકતની ઉપજ જે છે 90,000 છે અને આપણે ચૂકવવાના છે અહીંયા 1 લાખ, તો અહીંયા તમારે માઇનસમાં લખવાના નથી, અહીંયા તમારે વધારો આવતો હોય એ જ લખાય. પણ આનો મતલબ શું થયો કે તમારે દાખલા તરીકે મિલકતની ઉપજ 90,000 છે, બરાબર, લેણદારોને ચૂકવવાના છે 1 લાખ, એટલે લેણદારો જે છે 90,000 તો લઈ લે છે, બાકીના જે 10,000 જે આપણે ચૂકવવાના બાકી છે એ તમારા શું બની જશે? બિન સલામત લેણદાર ગણાય. બરાબર, એટલે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમારે ફક્ત
વધારો લખવાનો છે, જો તમારે વધારો આવતો હોય તો જ બરાબર, પણ કદાચ તમારે મિલકતની ઉપજ ઓછી છે અને હજુ પણ લેણદારને ચૂકવવાના બાકી છે તો એ તમારે ક્યાં જશે, બિન સલામત લેણદારોમાં જાય બરાબર. પછી શેર ઉપર બાકી હપ્તા, માની લો કે કંપનીને કંપનીનું વિસર્જન થયું છે અને કંપનીને પૈસાની જરૂર છે, તો શેર ઉપર જેટલા પણ બાકી હપ્તા હોય કંપની મંગાવી દેશે, તો શેર ઉપર બાકી હપ્તા હોય તો જેટલી પણ આપણે રકમ મંગાવીએ છીએ એ આ સાઈડ લખાશે. ઓકે, એટલે લિક્વિડેટરના આવક જાવકના પત્રકમાં અહીંયા પહેલાં તો રોકડ સિલક, બેંક સિલક છે, મિલકતની ઉપજ છે, સંપૂર્ણ સલામત લેણદારનો વધારો, શેર ઉપર બાકી હપ્તા બરાબર, આ એની બધી આવક છે. આ સાઈડ જાવક સાઈડનો તમારે ખાસ એનો ક્રમ યાદ રાખવાનો રહેશે. ઓકે, પહેલું છે વિસર્જન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું બરાબર. વિસર્જન થયું છે એટલે વિસર્જનનો જે પણ આપણે લીગલી ખર્ચ થશે બરાબર, જે પણ કાયદાકીય જે પણ ખર્ચ થશે પહેલો તમારે ચૂકવવો પડશે બરાબર. એના પછી ચૂકવાશે લિક્વિડેટરનું મહેનતાણું. હવે લિક્વિડેટર છે તો લિક્વિડેટર કંઈ મફતમાં કામ નથી કરવા બરાબર, એને પણ મહેનતાણું આપવું પડે. તો બીજા ક્રમ ઉપર તમારે ચૂકવાશે લિક્વિડેટરનું મહેનતાણું. ઓકે, અને એના પછી આવશે પસંદગીના લેણદારો. તો પસંદગીના લેણદારો અથવા તો એને પ્રેફરન્શિયલ લેણદારો પણ કહેવામાં આવે છે, એ અલગથી આપણે ટોપિકની ચર્ચા કરીશું કે કંપની ધારા મુજબ પસંદગીના લેણદારોમાં કયા લેણદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, આપણે પછી ચર્ચા કરીએ છીએ. એના પછી ચૂકવાશે ડિબેન્ચર, ડિબેન્ચર ઉપર કોઈ બાકી વ્યાજ હોય એ, પ્લસ ચૂકવણી તારીખ સુધીનું વ્યાજ. હવે કદાચ કંપની એમ તો મોસ્ટલી તમારે સ્વૈચ્છિક વિસર્જન જ હોય છે બરાબર, તો સ્વૈચ્છિક વિસર્જન હોય તો કંપની જ્યારે ડિબેન્ચર જે તારીખે પરત કર્યા છે એ તારીખ સુધીનું પણ વ્યાજ તમારે અહીંયા લખવું પડે બરાબર. ડિબેન્ચર છે, ડિબેન્ચરનું કોઈ પણ બાકી વ્યાજ છે, પ્લસ જે તારીખે કંપની ડિબેન્ચર પરત કર્યા છે એ તારીખ સુધીનું વ્યાજ પણ આમાં લખવામાં આવે છે. ઓકે, ડિબેન્ચર પછી આવશે બિન સલામત લેણદારો. બિન સલામત લેણદારો એટલે કે તમારે કોઈ પણ મિલકત કે ગીરો ના હોય બરાબર, જેનો સમાજ પસંદગીના લેણદારોમાં ના થતો હોય એ બધા જ બિન સલામત લેણદારો ગણાય બરાબર. જે સલામત પણ નથી, જે પસંદગીમાં પણ નથી, તો એવા એ સિવાયના જે લેણદારો છે તમારા બિન સલામત લેણદારો ગણાશે. એના પછી આવશે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર ઉપર કોઈ બાકી ડિવિડન્ડ હોય તો એનો પણ સમાવેશ થશે. એના પછી આવશે છેલ્લે જો પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવામાં આવે છે. તો આ તમારે લિક્વિડેટરના આવક જાવક પત્રકનો ક્રમ છે અને આ જ ક્રમમાં તમારે ચૂકવણી કરવાની હોય છે બરાબર. સૌથી પહેલાં ચૂકવાશે વિસર્જન ખર્ચ, એના પછી લિક્વિડેટરનું મહેનતાણું, પસંદગીના લેણદારો, ડિબેન્ચર, બિન સલામત લેણદારો, પ્રેફરન્સ શેર, એનું બાકી ડિવિડન્ડ હોય એ પ્લસ થશે, અને છેલ્લે ચૂકવાશે ઇક્વિટી શેર હોલ્ડરો. ઓકે, તો લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક એ તમારો મેઇન ટોપિક છે. આ પત્રક તમારે દરેક જણાએ તૈયાર કરવાનું છે. તમને જ્યાં સુધી આ પત્રક નહીં આવડે ત્યાં સુધી તમને દાખલા પણ નહીં આવડે બરાબર, એટલે ખાસ તમે આની તૈયારી રાખજો. ચલો, એના પછી હમણાં જ આપણે વાત કરી કે પસંદગીના લેણદારો અથવા તો પ્રેફરન્શિયલ લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો કંપની ધારા અનુસાર અમુક લેણદારો એવા હોય છે કે જેને ફર્સ્ટ પસંદગી આપવામાં આવે છે, કે એ લેણદારોને પહેલાં ચૂકવવામાં આવશે, પછી બિન સલામત લેણદારોને ચૂકવવામાં આવશે. એટલે કંપની ધારા મુજબ કયા એવા લેણદારો છે કે જે ચૂકવવા માટે પહેલી પસંદગીમાં છે બરાબર, એ લોકોને પહેલાં ચૂકવવામાં આવશે, પછી જ બિન સલામત લેણદારોને ચૂકવવામાં આવશે બરાબર. તો આ તમારે પસંદગીના લેણદારો યાદ રાખવાના છે, યુનિવર્સિટીમાં પૂછાઈ જાય છે બરાબર. તો પહેલું તો છે તમારે સરકારને ચૂકવવાના કરવેરા. એટલે સરકારને ચૂકવવાના જે પણ કરવેરા હોય, પણ એમાં પણ નિયમ છે, છેલ્લા 12 માસના જ તમારે જે કરવેરા થતા હોય એ જ બરાબર. માની લો કે કંપનીને 2 વર્ષના કરવેરા ચૂકવવાના બાકી છે, પણ છેલ્લા 12 મહિનાના હોય બરાબર, એટલે કે ગયા વર્ષના જે કરવેરા છે એ પસંદગીમાં થશે, એની ગયા વર્ષના જે આપણે કરવેરા ચૂકવવામાં આવશે એ બિન સલામત લેણદારમાં જાય બરાબર. એટલે સરકારને ચૂકવવાના કરવેરામાં પણ છેલ્લા 12 માસના જે કરવેરા છે એ જ પસંદગીના ગણાય, બાકી જો અગાઉના વર્ષના બાકી હોય તો એ બિન સલામત લેણદાર ગણાય બરાબર. પછી છે છૂટા થતા કર્મચારીનો રજાનો પગાર. એટલે કે કર્મચારી જે પણ છે એનો રજાનો પગાર જો બાકી હોય બરાબર, તો એ પણ પસંદગીના લેણદારમાં આવશે. પછી છે વીમા યોજનામાં કંપનીનો ફાળો, એમાં પણ આ લિમિટ છે, છેલ્લા 12 માસમાં લેણા થાય
એટલે કંપનીનો જો વીમા યોજનામાં કંઈ પણ ફાળો ચૂકવવાનો બાકી છે તો તમારે એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લા 12 મહિનાનું જ તમારે પસંદગીમાં ગણાશે. એની અગાઉના જે વર્ષનું જો બાકી હોય તો એ બિન સલામત લેણદાર ગણાય. પછી છે કામદાર વળતર કાયદા હેઠળ લેણી રકમમાં જે છે પ્રોવિડન્ટ ફંડ છે, પેન્શન છે, ગ્રેજ્યુઇટી છે વગેરે, બરાબર. તો આ બધી જે બાબતો છે, પ્રોવિડન્ટ ફંડ છે, પેન્શન છે, ગ્રેજ્યુઇટી છે, કર્મચારીને રિલેટેડ જે પણ છે એ બધું જ તમારે શેમાં જશે, પસંદગીના લેણદાર. પછી છે કર્મચારીનો પગાર. પણ કર્મચારીને પગારમાં પણ તમારે એક લિમિટ છે. તમે કર્મચારીને વધુમાં વધુ 4 મહિનાનો જે પગાર છે એ જ પસંદગીમાં આવે છે. અને આ 4 મહિનાનો દર કર્મચારી દીઠ પગાર 20,000થી વધવો ના જોઈએ. એટલે કે એની લિમિટ છે જે 20,000ની છે, બરાબર. એક આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ કે દાખલા તરીકે એક કર્મચારી છે, બરાબર, એનો દર મહિને 6,000 પગાર છે. 4 મહિનાનો એનો પગાર બાકી હોય તો 4 મહિનાનો પગાર 6,000 લેખે કેટલો થાય? 24,000. તો એમાંથી તમારે 24,000માં પણ 20,000 જ તમારે શું છે, લિમિટ છે, બરાબર. 4 મહિનાનો જ પગાર લેવાનો છે અને આ 4 મહિનાનો પગાર આપણે 20,000થી વધવો ના જોઈએ. એટલે 20,000 તમારા શું ગણાશે, પ્રેફરન્સિયલ લેણદાર ગણાય. બાકીના જે 4,000 છે એ તમારે શું ગણાશે, બિન સલામત લેણદાર ગણાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે કર્મચારીના પગારમાં આપણે 4,000 4 મહિનાની તો લિમિટ છે, બરાબર. દર કર્મચારી દીઠ આપણે 4 મહિનાની લિમિટ છે અને આમાં પણ 4 મહિનાનો પગાર પણ 20,000 કરતા વધવો ના જોઈએ દરેક કર્મચારી દીઠ, બરાબર. કર્મચારી વધારે હોય ચાલે, પણ દરેક કર્મચારી દીઠ આપણે 20,000થી વધારે લેવાના નથી. દાખલા તરીકે એક કર્મચારી છે, એનો 1 મહિનાનો પગાર બાકી છે, બરાબર. 25,000 રૂપિયા એનો દર મહિને જો પગાર થતો હોય તો આપણે 1 મહિનાનો પગાર છે એટલે એ તો લેવાશે, એ તો આપણી લિમિટ જે છે 1 મહિનાની, બરાબર. 4 મહિનાનો આપણે વધુમાં વધુ લઈ શકીએ છીએ. 1 મહિનાનો પગાર 25,000 છે, પણ એમાં પણ આપણી લિમિટ કેટલી છે? 20,000. તો 20,000 જે છે તમારે પસંદગીમાં જાય, 5,000 જે છે તમારે શું થશે, બિન સલામત લેણદારમાં ગણાય. એટલે કર્મચારીના પગારમાં આપણે ખાસ ગણતરી યાદ રાખવાની રહેશે કે કર્મચારીનો પગાર વધુમાં વધુ 4 મહિનાનો હોવો જોઈએ અને એમાં પણ 20,000 દરેક કર્મચારી દીઠ હોવો જોઈએ, બરાબર. 20,000 કરતાં જો વધી જાય છે તો એ તમારે બાકીનો જે પગાર છે બિન સલામત લેણદારમાં ગણાય. ઓકે, તો પસંદગીના લેણદારો તમારે દરેકને યાદ રાખવાના છે. મેઇન ટોપિક આપણે આ ચેપ્ટરનો આ રહેશે કે પસંદગીના લેણદારોમાં કોનો કોનો સમાવેશ થાય છે. ઓકે, એક તો છે સરકારને ચૂકવવાના કરવેરા, એ પણ છેલ્લા 12 મહિનાના લેવાશે. છૂટા થતા કર્મચારીનો રજાનો પગાર, વીમા યોજનામાં કંપનીનો ફાળો છેલ્લા 12 મહિનાનો, પછી કામદાર વળતર કાયદા હેઠળ લેણી રકમ, એમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન છે, ગ્રેજ્યુઇટી છે વગેરે દરેક બાબતનો સમાવેશ થશે, અને કર્મચારીનો પગાર વધુમાં વધુ 4 મહિના અને એ 4 મહિનામાં પણ 20,000ની એની લિમિટ છે. ઓકે, બીજો એક ટોપિક આવે છે આપણે 11th નો આ ચેપ્ટરમાં કે લિક્વિડ રિટર્નનો મહેનતાણું કઈ રીતે ચૂકવવામાં આવે છે, બરાબર. લિક્વિડ રિટર્નનો મહેનતાણું તમારે દરેક દાખલામાં જે છે 11th નો ટોપિક રહેશે, કેમકે દરેક દાખલામાં તમને અલગ અલગ રીતે ગણવાનું કીધું હશે કે લિક્વિડ રિટર્નનું મહેનતાણું તમારે ગણવાનું છે, બરાબર. ઘણીવાર તમને બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર કીધું હશે, ઘણીવાર પ્રેફરન્શિયલ લેણદારોને ચૂકવેલ રકમ પર કીધું હશે, પછી ઘણીવાર શેરહોલ્ડરને ચૂકવેલ રકમ પર કીધું હશે, ઘણીવાર મિલકતોની ઉપજ ઉપર કીધું હશે, બરાબર. તમને ઘણીવાર એમ કીધું હોય કે મિલકતોની ઉપજના 3% લેખે ચૂકવવાનું છે, બરાબર. એટલે મિલકતોની ઉપજ માની લો કે જેટલી પણ થઈ હોય, 1,50,000 થઈ હોય, તો 1,50,000 3% લેખે તમારે જેટલું પણ મહેનતાણું થતું હોય એ ચૂકવવું પડે, બરાબર. તો ઘણી વાર એવું બને છે કે તમારે પ્રેફરન્શિયલ લેણદારોને ચૂકવેલ રકમ ઉપર અને મિલકતોની ઉપજ ઉપર કોઈ જ વાંધો આવતો નથી, કેમ કે એના માટે તો તમારી પાસે પૂરતી રકમ હોય જ છે, બરાબર, એમને ચૂકવવા માટે. પણ તમારે પ્રશ્ન એ થશે કે માની લો કે તમને ઘણા બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ ઉપર કીધું હોય, મોસ્ટલી આ રીતે જ કીધું હશે, બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ ઉપર કીધું હોય અથવા તો શેરહોલ્ડરોને ચૂકવેલ રકમ ઉપર કીધું હોય, તો તમારે ખાસ ચેક કરવું પડશે કે આ બંનેને ચૂકવવા માટે તમારી પાસે રકમ પૂરતી છે કે નહીં, બરાબર. તમને આના પર જો મહેનતાણું કીધેલું હોય તો તમારે ચેક કરવાનું કે રકમ પૂરતી છે કે નહીં તે તપાસો. જો તમારે રકમ પૂરતી હોય, એ બધાને ચૂકવવા માટે તમારી પાસે રકમ પૂરતી હોય, તો તમારે આ સૂત્ર વપરાશે, બિન સલામત લેણદારોને ચૂકવવાની રકમ ગુણ્યા દર ભાગ્યા 100. માની લો કે તમારે 1,00,000 રૂપિયા ચૂકવવાના છે, તો 1,00,000
માની લો કે 1 લાખ ઉપર તમારે 3% ચૂકવવાનું છે, તો 1 લાખ ગુણ્યા 3/100, 3000 છે તમારે મહેનતાણું આવે છે લિક્વિડેટરને ચૂકવવા છે. પણ એવું બને કે તમારે આ બંનેને ચૂકવવા માટે તમારી પાસે રકમ પૂરતી નથી. તો માની લો કે આપણે 1 લાખ ચૂકવવાના છે બરાબર, પણ આપણી પાસે ફક્ત 80,000 રૂપિયા જ વધ્યા છે. તો તમારે જો રકમ પૂરતી ના હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું હશે, વધેલ રકમ ગુણ્યા દર ભાગ્યા 100+ દર. એટલે કે વધેલ રકમ માની લો કે 80,000 છે, તો 80,000 × 3% હોય તો 3/100+3 એટલે કે 103 બરાબર, ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. પણ આ કન્ડિશન તમારે ક્યારે થશે, મોસ્ટલી બિનસલામત લેણદારને ચૂકવેલ રકમ ઉપર હોય અથવા તો શેર હોલ્ડરને ચૂકવેલ રકમ ઉપર હોય ત્યારે બરાબર. આ બંનેમાં એવું ઓછું બનશે, એમાં તો તમારે તમારી પાસે રકમ પૂરતી હશે જ, ત્યારે તમારે આ સૂત્ર વપરાશે બરાબર. જેટલું પણ આપણી પાસે હોય બરાબર ગુણ્યા દર ભાગ્યા 100, પણ તમારી પાસે રકમ પૂરતી નથી ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. ઓકે, તો આજે આપણે ઘણા બધા ટોપિક વિશે ચર્ચા કરી હતી કે પહેલાં તો લિક્વિડેટર કોને કહેવાય બરાબર, લિક્વિડેટરમાં તમારે શું ભણવાનું છે, લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક, અને પસંદગીના લેણદારો કોને કહેવાય, લિક્વિડેટરનું મહેનતાણું આપણે કઈ રીતે ચૂકવીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ વિડીયો જ્યારે પણ આવે છે ત્યારે તમને પહેલાં તો લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક તમને કમ્પલસરી આવડવું જોઈએ, કે પહેલાં કોને ચૂકવણી થશે, પછી કોને ચૂકવણી થશે. જ્યાં સુધી તમને લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક નથી આવડતું ત્યાં સુધી તમને આ ચેપ્ટરમાં કંઈ જ નહીં આવડે. એટલે પહેલાં તમે પૂરતી તૈયારી રાખો છો લિક્વિડેટરના આવક જાવકના પત્રક માટે. ઓકે, તો ખાસ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લિક્વિડેટરના આવક જાવકનો એક દાખલો ગણીશું બરાબર, કે કઈ રીતે એનું પત્રક બનાવવામાં આવે છે, ઓકે, કઈ રીતે ચૂકવણી કરવામાં આવે છે, કઈ રીતે મહેનતાણું ચૂકવવામાં આવે છે, એનું આપણે કઈ રીતે એનો ચૂકવણીનો ક્રમ છે એ તમને યાદ રહે એના માટે આપણે એક દાખલો ગણાવીશું બરાબર. અને પસંદગીના લેણદારો તમે ખાસ યાદ રાખો છો, કેમ કે પસંદગીના લેણદારો તમારો મહત્વનો ટોપિક છે, એ દરેક જણાએ મોટે કરવાનું છે બરાબર. એટલે તમારે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આવક જાવકનું પત્રક, પસંદગીના લેણદારો, આટલું તમારે મોઢે હોવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ.